वेलकम बेक। नर्मदा जिल्लामां ચોમાસાની સીઝનમાં સાતપુડા અને વિદ્યાંચલ પર્વતની ગિરિમાળાઓ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। કુદરતી સૌંદર્ય સોળી કળાએ ખીલી ઉઠે છે અને એ જ સુંદર વાતાવરણ પ્રવાસીઓને મોહી લે છે, જેમાં ખાસ ચોમાસાની સીઝનમાં વિદ્યાંચલની ગિરિમાળામાંથી વહેતા ઝરણા, ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઊંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહ ઝરવાણી ભૂતમાં પરિણમે છે, જે સુંદર આહલાદક દ્રશ્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે। ઝરવાણી ધોધને માણવા ગત શનિવાર અને રવિવારની રજાઓમાં 40,000થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા। અમે અહીંયા આગળ ઝરવાણી વોટરફોલમાં આવ્યા છીએ। અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા અને પછી અહીંયા ઝરવાણી વોટરફોલ જોવા આવ્યા। બહુ જ સરસ ગ્રીનરી છે, બહુ જ બ્યુટીફુલ વોટરફોલ છે અને અમે રોજે રોજ આપણે સ્વિમિંગ પુલમાં નાતા હોય છે, આર્ટિફિશિયલ હોય છે, અહીંયા નેચરલ ગ્રીનરીની વચ્ચે આવીને બહુ જ સરસ લાગે છે। આઈ વિલ સે કે બધાએ એક વાર તો વિઝિટ કરવું જોઈએ। અમે લોકો 2 ડેઝ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા છીએ। યુનિટી તો જોઈશ પણ એની આજુબાજુ જે નેચરની મજા છે એ અદભુત છે। અમે લોકો અત્યારે ઝરવાણી વોટરફોલ આવેલા છીએ, 12 જણાનું અમારી ટીમ છે અને બહુ જ મજા કરવા આવેલા છીએ, બહુ જ મજા આવે છે અહીંયા ઝરવાણી ફોલ અને નેચર તો ફર્સ્ટ છે, અહીંયા પહેલા જ અહીંયા આવવું જોઈએ અને બસ બહુ જ મજા છે કુદરતી વોટરફોલ। મારે કઈ કહેવાની જરૂરત નથી કારણ કે તમે જોઈ રહ્યા છો અમે જે રીતે મજા કરી રહ્યા છીએ અને અવશ્ય અહીંયા આવવું જ જોઈએ, અહીંયા તો અવશ્ય આવજો જ। શહેરોની ઘોંઘાટ ભરી જિંદગીમાંથી છૂટા થઈને કુદરતી વાતાવરણની મજા માણવા માટે નર્મદા જિલ્લાને સૌથી વધારે પસંદ કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે આપણે ઝરવાણી વોટરફોલ પર પહોંચ્યા છે અને આ એક કુદરતી એવો વોટરફોલ છે જે 40 થી 50 ફૂટથી ઉપરથી ધસમસતા પ્રાણીના પ્રવાહને જોઈને એક અનેરો આનંદ લાગી રહ્યો છે। પ્રવાસીઓની મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહી છે, કહી શકાય કે પ્રવાસીઓ અહીંયા મન મૂકીને અહીંયા મજા માણી રહ્યા છે। ઝરવાણી વોટરફોલ એટલો સુંદર સજ્યો છે અને પાણીનો પ્રવાહ પણ એટલો ધોધ છે અને એક ઝરણાના અંદર નાહવાની મજા, તરવાની મજા આ પ્રવાસીઓ માણતા હોય છે, ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે નર્મદા જિલ્લામાં જયારે આવો છો ત્યારે ઝરવાણી ધોધ ચોક્કસ આવવું જોઈએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય આજુબાજુના વિસ્તારો એટલા બધા છે કે જે કુદરતી સૌંદર્યથી ભરેલા છે અને ચોમાસાની સિઝનમાં તો ખાસ કરીને ઝરવાણી ધોધ સોળે કળાએ જયારે ખીલી ઉઠ્યો છે ત્યારે પ્રવાસીઓનું આ એક સૌથી મોટું આકર્ષણ બન્યું છે।